મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચારસોલ ગામના અને જમ્મુમાં લદાખ બોર્ડર પર ફરજ બજાવતા જવાન ભરતસિંહ રાણા વીરગતિ પામ્યા છે. તેઓના પાર્થિવ દેહને ચારસોલ ગામે લાવતા સમગ્ર ગામ શોકમય બન્યું હતું. ગામમાં તેમની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. ખેરાલુના ચારસોલ ગામના ભરતસિંહ રાણા અને તેમના ભાઈ બંને આર્મીમાં ફરજ બજાવતા હતા. ભરતસિંહ રાણા લદાખ બોર્ડર પર અને તેમના ભાઈ હિમાચલ પ્રદેશમાં ફરજ બજાવે છે. ભરતસિંહ રાણા એકાદ અઠવાડિયા પહેલાં ડ્યુટી પર હતા ત્યારે વાતાવરણ ઠંડુ હોવાથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું, જેથી તેમને ચંદીગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં થોડી રિકવરી આવી હતી. જોકે ફરીથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમનું મોત થયું હતું. તેમના મોતના સમાચાર પરિવારજનો અને ગ્રામજનોને મળતા સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું હતું. ભરતસિંહ રાણાના ભાઈ જે આર્મીમાં ફરજ બજાવે છે, તેઓ તેમના ભાઈના પાર્થિવ દેહને લઈને ગામમાં આવ્યા હતા અને અંતિમ વિધિ યોજાઈ હતી. અંતિમ વિધિને લઈને આજે આખા ગામે બંધ પાડીને શહીદ ભરતસિંહ રાણાને શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યારે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આજે આ વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની. મા બહેનને રક્ષા કરતા કરતો ભરતસિંહ રાણા જે શહીદ થયા, એના માટે આ વિસ્તારની તમામ જનતા આજે દુઃખી છે, સાથે સાથે ગર્વ પણ થાય. મા બહેનની રક્ષા કાજે સરહદ ઉપર શહીદ થયા એ માહિતી મેળવી અતિશય બરફ પડવાના કારણે એના ઉપર ભેખમ ધસી પડી એટલે એમનું આકસ્મિક મૃત્યુ થયું છે. પણ આખરે જ્યારે સૈનિક આ દેશનો જવાન મા બહેનની રક્ષા માટે જ્યારે ઘરેથી બહાર નીકળે છે ત્યારે મોતને હાથમાં લઈ નીકળતો હોય છે, અને એવા સંજોગોમાં જ્યારે સરહદ પર રક્ષા કરતાં કરતાં જ્યારે એનું શહીદ થવાનું આવે ત્યારે એને ગર્વ હોય, અને તિરંગા સાથે જ્યારે એ શહીદ થાય ત્યારે આ વિસ્તારની તમામ જનતા તમામ સમાજો આજે એ ભરતસિંહ ઉપર ગર્વ કરે છે. અને અમને પણ એવો આનંદ થાય છે કે આ વિસ્તાર એક સપૂત જણ્યો હતો, એ સપૂતના કારણે આજે ખેરાલનું ગૌરવ અને ગેરાલનો જે માન મોભો છે કે વધ્યો છે, એના માટે ભરતસિંહના બધા નમન કરીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ કે આ શહીદ વીરને ખૂબ ભગવાન શાંતિ આપે. એ જ પ્રકારની પ્રાર્થના. જય હિન્દ. એમના બે દીકરા હતા. કેવો પરિવાર છે? પરિવાર મધ્યમ વર્ગના છે, પણ એક વાત ચોક્કસ છે કે એમના બંને દીકરા આર્મીમાં નોકરી કરે છે, એટલે એમને પણ એમના માતા પિતા પણ ગર્વ છે કે મારા દીકરા દેશની સેવા કરે છે. આજે એક માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો, એ વાતનું એમને માતા પિતાએ પુત્ર ગુમાવ્યો છે એ બદલ એમને તો ખરું જ, પણ આખા ગામનું એક શોકની લાગણી વ્યક્ત કરે છે ગામ આખું, અને ભારોભાર દુઃખ છે ગામનું.